હવે નજર અમદાવાદના ટોપ 9 ન્યૂઝ પર. અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 260 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે કે 268 લોકો રિકવર થયા છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે 5 દર્દીઓના મૃત્યુ. રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને ચિંતાજનક સમાચાર. વરસાદ અને માવઠાને લઈને કોરોના વધારે ફેલાઈ શકે છે. આ પ્રકારની સિઝનમાં વાયરસ વધારે જીવિત રહી શકે છે. વાયરસ વધારે જીવિત રહેવાથી સંક્રમણ ફેલાવાની શક્યતા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને જ વેક્સિન માની સાવચેત રહેવું હિતાવહ. કોરોના દર્દીઓમાં ફંગસનું જોખમ વધારે હોય છે, એટલે જો કોરોના હોય એટલે ફંગસ થાય તેવું જરૂરી નથી, પરંતુ ડાયાબિટીસની આડઅસર વધારે હોય છે. જીવન રક્ષક સ્ટીરોઇડ આપતા હોય છે, જેથી ફંગસની શક્યતા વધારે રહે છે. જરૂર લાગે તો દર્દીઓને બાયોપ્સી આપી તેના જીવન બચાવવામાં આવતા હોય છે. જો કે ફંગસ વધે તો જોખમ સાબિત થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકતો પર બાકી વેરાના વ્યાજની રકમ પર માફીની યોજના લંબાવી 31 જાન્યુઆરી સુધી કરી અને બાકી પ્રોપર્ટીનો ટેક્સ વ્યાજની રકમ પર 50% થી લઈને 100% સુધી રાહત આપવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના આ નિર્ણય લેવામાં આવ્યો. જે મિલકતોના ટેક્સની રકમ બાકી છે તેની વ્યાજની રકમમાં માફી આપવાની યોજના 14 ડિસેમ્બરે પૂર્ણ થતી હોવાથી 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે, કે જેમાં 40 ઝૂંપડાને 100%, અન્ય રહેણાંક મિલકતોને 70% અને કોમર્શિયલને 50% રાહત અપાઈ. અમદાવાદના માધવપુરામાં કૌટુંબિક કાકાના દીકરા એક પરિવાર પર એસિડ એટેક કર્યો, કે જેમાં 2 બાળકીઓ, 1 બાળક અને તેની માતા સહિત 4 લોકોના ચહેરા દાઝી ગયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પોલીસના દાવા અનુસાર માધવપુરામાં આવેલા મેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે આ ઘટના ઘટી. અમદાવાદના ચાંદલોડિયા 16 સહિતના વિસ્તારોમાં અપહરણ, ધાક ધમકી અને ખંડણી સહિતના ગુના ચડનાર કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની હત્યાની ઘટના સામે આવી. કૌટુંબિક બનેવી અનિશ પાંડે 7 ગ્રીકો સાથે મળીને તીક્ષ્ણ હત્યાના કાચેકીને હત્યા કરી. સાડા બનેવીને વચ્ચે અગાઉ કોઈ બાબતમાં ઝઘડો થયો હતો, કે જેની અદાવતમાં આ હત્યા કરવામાં આવી. શાહપુર વોર્ડમાં તૈયાર કરવામાં આવેલો લાલ કાકા મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલનું ગઈકાલે સાંજે ભાજપના નેતાઓ ઉદઘાટન કરવાના હતા, પરંતુ તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બપોરે 12:39 વાગે લાલકાકા મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલનું રિબિન કાપીને ઉદઘાટન કર્યું. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું કહ્યું છે કે 2015થી આ હોલ બનાવવા માટે માંગ કરી રહ્યા હતા અને તેના પ્રયાસને કારણે આ હોલ બને છે, પરંતુ ઉદઘાટન પ્રસંગમાં કોંગ્રેસના ધારાસભ્યને આમંત્રણ ન મળતા તેમણે જાતે જ આ હોલનું લોકાર્પણ કરી નાખ્યું. આમ આદમી પાર્ટીએ ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવો દાવ રમ્યો છે. આપે ગોપાલ ઇટાલિયાને ગુજરાત પ્રદેશના પ્રમુખ બનાવ્યા છે. ગોપાલ ઇટાલિયા એ કોણ તે આપને સવાલ થતો હશે, તો જણાવી દઈએ કે ધંધુકા ડેપ્યુટી ઓફિસમાં તેઓ ક્લાર્ક તરીકે ચાલુ નોકરી હતા. તે સમયે વિધાનસભા સંકુલમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર તેમણે ચપ્પલ ફેંક્યું હતું. ગોપાલ ઇટાલિયા રાજ્યમાં આક્રમક નેતા અને ગુજરાત ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના સણસણતા આક્ષેપ કરવા માટે જાણીતા છે. તેમને કાર્યકરની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી આપે 7 મ્યુનિસિપાલિટીની ચૂંટણીની એન્ટ્રીમાં બ્યુગલ વગાડી દીધું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાતી ઓનલાઈન પરીક્ષા સામે વાંધો ઉઠ્યો. ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક સંઘે પરીક્ષાની પદ્ધતિ સામે સવાલ ઉઠાવી કુલપતિને સૂચન સાથે પત્ર લખ્યો છે. શૈક્ષણિક સંઘના મહામંત્રી વસંત જોશીએ કહ્યું કે ઓનલાઈન પરીક્ષામાં હોશિયાર વિદ્યાર્થીઓ કરતાં અન્ય વિદ્યાર્થીઓને વધારે માર્ક્સ મળ્યા છે. ઓફલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે.